તહેવારોમાં નાસ્તા માટે આજે આપણે બનાવીશું ઘઉંના લોટના એકદમ ખસ્તા એવા ટેસ્ટી શક્કરપારા. તો એક પણ ચમચી મેંદો વાપર્યા વગર આપણે આ ઘઉંના લોટથી બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. એના માટે એક બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ લઈ લઈશું, એટલે રોટલીનો જે આપણે લોટ વાપરીએ એ 2 કપ લઈ લઈશું. સાથે એમાં 3 ટેબલ સ્પૂન રવો ઉમેરી દઈશું, તો રવાથી ક્રિસ્પી અને ખસ્તા બનશે. તો આ મિશ્રણને હું સાઈડમાં મૂકીશ. હવે એક પેન લઈ લઈશું, એમાં આપણે ખાંડવાળું ગળ્યું પાણી તૈયાર કરવાનું છે. તો હું એના જગ્યાએ સાકર વાપરી રહી છું. તો 1/2 કપ સાકર અને એમાં 1/2 કપ પાણી ઉમેરી આ મિશ્રણને આપણે સાકર પીગળે ત્યાં સુધી ગરમ કરીશું. તો કોઈ ચાસણી નથી બનાવવાની, માત્ર આ સાકર પીગળે એટલું જ આપણે એને ગરમ કરવાનું છે. તો આ રીતે ચલાવતા રહી અને સાકર પીગળે ત્યાં સુધી ચલાવતા રહીશું. તો અહીંયા સાકર હોય એટલે થોડી વાર લાગે, તમે જો ખાંડ ઉમેરશો તો માત્ર 2-3 જ મિનિટમાં પીગળી જશે. તો આ રીતે હવે એકદમ સારી રીતે આ ગરમ થઈ ગયું છે અને સાકર પણ પીગળવા લાગી છે. ગેસની આંચ હવે હું બંધ કરી દઈશ અને આ રીતે ચલાવતા રહી સાકર પીગળે ત્યાં સુધી મિક્સ કરતી રહીશ. અને આ મિશ્રણને હવે આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે. તો ખાંડ સાકર પીગળી જાય પછી આપણે એને એકદમ ઠંડુ થવા માટે હું સાઈડમાં મૂકી દઈશ. અને ઠંડુ થઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં મેજર કરી કાઢી લઈશું. તો 1/2 કપ જેટલું આ મિશ્રણ થશે, તમે જોઈ શકો છો. અને હવે આપણે આ મિશ્રણમાં 1 ચપટી જેટલું મીઠું ઉમેરીશું, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. મિક્સ કરી દઈશું મીઠું, રવો અને ઘઉંના લોટને. તો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં મોણ ઉમેરીશું. તો મોણ હું અહીંયા ઘીનું વાપરી રહી છું. તમે 1/2 તેલ અને 1/2 ઘી પણ વાપરી શકો છો, પણ મોણ આપણે જે વાપરીશું એ ગરમ કરીને ઉમેરવાનું છે. તો 1/4 કપ જેટલું ઘી લઈ અને એને એકદમ ગરમ થાય, થોડો ધુમાડો નીકળે ત્યાં સુધી એને ગરમ કરી ગેસની આંચ બંધ કરી અને ગરમ ગરમ મોણને સીધું આપણે આ રીતે લોટ ઉપર ઉમેરી દઈશું આ રીતે. અને હલકું તમે એને અડી શકો ત્યાં સુધી એને ઠંડુ થવા દેવાનું. આમ બહુ મિશ્રણ ગરમ નહીં હોય, પણ તો પણ તમે અડો તો ધ્યાન રાખીને એને અડવાનું. મિક્સ કરી દઈશું અને હવે એકદમ સારી રીતે બધા લોટ સાથે મોણ મિક્સ કરી દઈશું. તો નીચેનો લોટ પણ બાકી ન રહી જાય એ રીતે એકદમ સારી રીતે મોણ આપી દેવાનું અને આવી પરફેક્ટ મુઠ્ઠી પડવી જોઈએ. તો જ તમારા શક્કરપારા એકદમ બિસ્કિટ જેવા બનશે. 1 ટીસ્પૂન ઇલચી પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. અને હવે આપણે એમાં જે સાકરવાળું પાણી છે ઠંડુ કર્યું એ થોડું થોડું ઉમેરતા જઈ, અને જેવો ભાખરીનો લોટ હોય તો થોડો કઠણ આપણે લોટ રાખીએ એવો લોટ રાખવાનો છે. તો તમે વણી શકો એવો પણ કઠણ રાખવાનો, એટલે એકદમ ખસ્તા એવા તમારા શક્કરપારા બનશે. તો આ રીતે થોડું થોડું મિશ્રણ ઉમેરતા જઈ અને લોટ બાંધી લઈશું. લગભગ બધું જ પાણી વપરાઈ જશે, પણ જો તમને લાગે કે ઓછું પડે તો પછી તમારે થોડું ઉપરથી પાણી છાંટી અને લોટ બાંધી લેવાનો. તો આ રીતે હું લોટ બાંધીને તૈયાર કરી લઈશ. તો હજુ મને થોડું પાણીની જરૂર પડી છે, તો આપણે ઉપરથી 2-4 ટેબલ સ્પૂન જેટલું પાણી થોડું થોડું કરી ઉમેરી બાઇન્ડિંગ આવે એવો લોટ બાંધી લઈશું. તો લોટ બંધાઈ ગયો છે. લોટને ખૂબ જ મસળી આવો સ્મૂથ કરી લઈશું અને એને ઢાંકી 5 મિનિટ જેવો સાઈડમાં મૂકીશું. 5 મિનિટ જેવું થાય એટલે લોટ થોડો કઠણ થશે. તો જો તમને લાગે કે વધારે પડતો કઠણ છે તો થોડું પાણી છાંટી અને ઢીલો કરી શકો છો. હવે આપણે એમાંથી એક મોટું લૂ લઈ અને આ રીતે મસળી લઈશું. મસળાઈ જાય એટલે આપણે એને વણીશું. તો જાડી જેમ ભાખરી હોય એમ જ આપણે એને વણવાનું છે. લોટ મસળાઈ જાય એટલે લોટ જો બહુ વધારે પડતો કઠણ હોય તો થોડું અમથો પાણીવાળો હાથ કરી અને એકદમ સારી રીતે લોટને મસળી આવો ગોળ લુવો બનાવી લઈશું અને હવે આપણે એને વણી લઈશું. તો એકદમ સરખું એવું લુવો નહીં થાય, કારણ કે લોટ કઠણ હોય એટલે આ રીતે તમારે વણી અને એકવાર થોડો મસળી લેવાનો, ગોળ શેપ આપી દેવાનો અને હવે આપણે એને જાડી ભાખરીની જેમ વણી લઈશું. તો આ રીતે કિનારીઓ પર બહુ બધા ક્રેક્સ આવશે, પણ આપણે કિનારીઓને કટ કરી અને બચેલો જે લોટ છે એના સાથે મિક્સ કરી દઈશું. એટલે કોઈ એવું જરૂરી નથી કે ગોળ શેપમાં જ તમારે એને પ્રોપર વણાવવું જોઈએ. તો આ રીતે જાડી ભાખરીની જેમ મેં એને વણી લીધું છે. વણાઈ જાય એટલે આ રીતે કોઈ શાર્પ ધારદાર છરીથી લઈ અને પહેલાં આપણે આ રીતે સાઈડ કટ કરી લઈશું, એટલે જે ક્રેક્સ વધારે આવ્યા છે એ લોટ નીકળી જશે.
અને હવે આપણે એમાંથી નાના નાના ચોરસ શક્કરપારા કાપવાના છીએ. તો તમે જોઈ શકો છો કેટલું જાડું થિકનેસ છે, તો આટલું થિકનેસ તમારા ખસ્તા શક્કરપારા બનવા માટે જોશે તમને. તો આ રીતે પહેલાં સીધી લાઇન કટ કરી લઈશું, પછી આ રીતે આડી લાઇનથી એને કટ કરી લઈશું. એટલે એકદમ તમે ગમે તે શેપમાં કટ કરી શકો છો, પણ હું મારા સ્ટેન સ્ટાઇલથી બનાવી રહી છું તો એમાં આવા નાના નાના હોય છે શક્કરપારા, એટલે આ રીતે મેં એને કટ કરી અને અલગ કરી લીધા છે. એ જ રીતે હું બીજો બચેલો લોટ છે એને પણ આ રીતે વણી અને પછી આપણે એને કટ કરી લઈશું. તો એ પણ લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો. તો આ રીતે વધારાની સાઈડ કટ કરી એક હજી નાની ભાખરી હું વણી લઈશ અને પાછા હું શક્કરપારા કટ કરી લઈશ. તો આ રીતે બધા શક્કરપારા વણી અને અલગ કરી એક બાઉલમાં આપણે લઈ લઈશું. તો આપણે એને સાથે સાથે તળતા પણ જઈશું અને વણતા પણ જઈશું. શક્કરપારાને તળતા બહુ વાર લાગે એટલા માટે તમારે એને વણતા જવાનું અને સાથે તળતા પણ જવાનું. તો તળવા માટે તેલ ગરમ કરી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીશું. સ્લો ફ્લેમ પર શક્કરપારા આપણે આ રીતે તેલમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને 3-4 મિનિટ આ રીતે સેપરેટ કરી શક્કરપારાને તળીશું. હવે આપણે શક્કરપારાને બહુ અડીશું નહીં, 3-4 મિનિટ માટે આપણે એને તળવા દેવાના છે. પછી તમને લાગે કે 3-4 મિનિટ જેવું થાય એટલે હળવા હાથે ચમચીના મદદથી હું આ રીતે શક્કરપારાની સાઈડ ચેન્જ કરી લઈશ. તો શક્કરપારાને પહેલાં 3-4 મિનિટ જેવું એકવાર તળાવવા દેવાનું, પછી આ રીતે સાઈડ ચેન્જ કરી પાછું 3-4 મિનિટ જેવું તળાવવા દેવાનું. આ રીતે ખસ્તા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા શક્કરપારા હવે તળાઈ ગયા છે. લગભગ 7-8 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર શક્કરપારાને તળાતા લાગશે. અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું, તેલમાં ઉમેરો પછી બહુ વધારે પડતા અડવાના નથી અને તળાઈ જાય પછી પણ બહુ એને વધારે પડતા આપણે હલાવીશું નહીં. તળાઈ જાય એટલે એકદમ હળવા હાથે આ રીતે આપણે એને બહાર કાઢી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા ખસ્તા આપણા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે. એ જ રીતે આપણે બીજા બધા શક્કરપારાને પણ સ્લો ફ્લેમ પર તળી લઈશું. આ રેસિપીથી લગભગ 500 ગ્રામ જેટલા તમારા શક્કરપારા બનશે અને એકદમ એને આપણે ખુલ્લા ઠંડા થવા દઈશું. ઠંડા થાય પછી કોઈ એરટાઇટ બોટલમાં ભરી તમે મહિના સુધી આ શક્કરપારાને ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ ખસ્તા એવા બન્યા છે. તો આ રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસિપી કેવી લાગી? જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.